સ્ટુડન્ટ કેમ છો તમે બધા? વેલકમ ટુ ફન એન્ડ લર્ન હોમ લર્નિંગ. સ્ટુડન્ટ્સ, મેં તમને પાઠ એક સમજાવ્યો હતો, એની તમે ઘરે આઈ હોપ પ્રેક્ટિસ કરતા હશો. તમારે હોમવર્ક બી તમારી નોટબુકમાં કરતા હશો, તો તમારે રેગ્યુલર ભણવાનું છે. આજે તમને હું પાઠ બે, વોટ ઇઝ ધીસનો પાર્ટ વન શીખવાડું છું, એ તમે ધ્યાનથી સાંભળશો. તો સ્ટુડન્ટ્સ, આપણે ચાલુ કરીએ. વોટ ઇઝ ધીસ? તો એની એક્ટિવિટી છે સિંગ એન્ડ ડાન્સ. તો આ તમને એક અહીંયા કવિતા આપેલી છે, તો એ કવિતા તમારે બોલવાની છે અને એના ઉચ્ચારના અર્થ તમારે બાજુમાં આપેલા છે, એ તમારે શીખવાના છે. જેમ કે રેટ, રેટ એટલે થાય ઉંદર. વોટ ઇઝ ધેટ એટલે પેલું શું છે. ફ્રેન્ડ એટલે થાય મિત્ર. પછી ઓપન ધ ડોર એટલે બારણું ખોલો, રાઈટ? એ પ્રમાણે તમારે અહીંયા આ કવિતા આખી આપેલી છે. તમારે એ કવિતાને સાંભળવાની છે અને એના ઉચ્ચારના અર્થ તમારે શીખવાના છે. એ પ્રમાણે અહીંયા એક્ટિવિટી આપી છે કે આપેલા ચિત્રોનો ઉપયોગ કરીને ઉદાહરણ પ્રમાણે રાયમ બનાવો. રાયમ એટલે કે કવિતા બનાવો. તો અહીંયા તમને આ કેટનું ચિત્ર આપેલું છે, તો એ ઉપરથી કંઈક બનશે કે રેટ રેટ, ટેટ ટેટ, વોટ ઇઝ ધેટ, ધેટ ઇઝ ધ કેટ, ઇટ ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ બાઉલ. અહીંયા નિયરનો મતલબ છે નજીક. તો કેટ ક્યાં બેઠી છે? બાઉલની નજીક. એ જ પ્રમાણે આગળ છે કે ધેટ ઇઝ ધ કેટ, ઇટ ઇઝ પ્લેઇંગ વિથ ધ બોલ. તો આ કેટ છે એ બોલથી રમી રહી છે. શું કરી રહી છે? પ્લેઇંગ વિથ બોલ. તો અહીંયા પ્લેઇંગ પ્લસ બોલ એટલે કયો શબ્દ બને છે? પ્લેઇંગ વિથ બોલ. એ પ્રમાણે આગળ એક્ટિવિટી છે કે ધેટ ઇઝ ધ કેટ, ઇટ ઇઝ લિસનિંગ ટુ મ્યુઝિક. લિસનિંગ એટલે સાંભળવું. તો અહીંયા લિસનિંગ મ્યુઝિક છે. તો આ કેટ શું કરી રહી છે? મ્યુઝિક સાંભળી રહી છે. અને ઇટ ઇઝ રીડિંગ બુક્સ. આ અહીંયા શું કરી રહી છે ચિત્રમાં? તો એ બુક રીડિંગ કરી રહી છે એટલે કે વાંચી રહી છે. આગળ એક્ટિવિટી છે ડિંગ ડોંગ, વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ બોય. અ બોય ઇઝ જમ્પિંગ. તો બોય કૂદી રહ્યો છે. ધ બોય ઇઝ ક્રાઇંગ. આ બોય રોઈ રહ્યો છે. એટલે એ પ્રમાણે તમારે ચિત્રમાંથી જોઈને અહીંયા આન્સર તમારે અહીંયા લખવાના છે. અહીંયા છે ધ બોય ઇઝ ઇટિંગ. ઇટિંગ એટલે કે તે ખાઈ રહ્યો છે. આગળ છે ધ બોય ઇઝ સિટિંગ, તે બેઠો છે. ધીસ ઇઝ અ બોય. ધ બોય ઇઝ સ્લીપિંગ એટલે કે તે સૂઈ ગયો છે. બરાબર? એટલે અહીંયા સ્લીપિંગ એટલે સૂવું, સિટિંગ એટલે બેસવું. પછી આગળ છે કે ઈટિંગ એટલે ખાવું, જે તમને મેં તમને એક્શન વર્ડ પહેલાં બી શીખવાડ્યા હતા. એ પ્રમાણે હવે આ એક્ટિવિટી છે ટુ, કે ચિત્ર જોઈ ખાલી જગ્યા પૂરો. તો આ ચિત્ર પેનનું છે, તો આમાં આપણે શું કહીશું? ધીસ ઇઝ અ પેન. આ ચિત્ર શેનું છે? બેટ કે બોલ? તો આપણે અહીંયા ખાલી જગ્યામાં લખીશું બોલ. એ જ પ્રમાણે તમારે આગળ ખાલી જગ્યા પૂરવાની છે કે આ ચિત્ર ચેર છે, તો ચેર એટલે ખુરશી, રોઝ એટલે ગુલાબ. તો તમને એ પ્રમાણે આ દરેક ચિત્રની નીચે ખાલી જગ્યામાં જવાબ લખવાના છે કે ધીસ ઇઝ એ પોટ, ધીસ ઇઝ એ બોટલ. પોટ એટલે કે કુંજો અને બોટલ, રાઈટ? આગળ જોઈશું કે ધીસ ઇઝ એ બલૂન, ધીસ ઇઝ અ ટેબલ, બલૂન એટલે ફુગ્ગો, ધીસ ઇઝ અ સોફા એન્ડ ધીસ ઇઝ અ ન્યૂઝપેપર. અહીંયા ન્યૂઝપેપરનો મતલબ છે છાપું. છાપુંને સમાચાર પત્રક પણ કહેવાય છે. તો તમને આ પ્રમાણે તમારે ખાલી જગ્યામાં એક્ટિવિટી કરવાની છે. તો અહીંયા છે ધીસ ઇઝ એન ઓવન, ધીસ ઇઝ અ ડાઇનિંગ ટેબલ. તો આ પ્રમાણે તમને ખ્યાલ આવ્યો હશે. આગળ પણ એ જ પ્રમાણે છે કે ચિત્રો જોઈને ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા ચિત્રમાં તમને બેગ જો તમે જોઈ રહ્યા હશો, તો એમાં તમારે પૂછવાનું છે કે વોટ ઇઝ ઇન માય હેન્ડ. તો સ્ટુડન્ટ કહે છે અ પેન. તો કે આ પેનનું ચિત્ર નથી, આ ચિત્ર છે બેગનું. તો ટીચર કહે છે નો ઇટ ઇઝન્ટ, એ પેન નથી. સ્ટુડન્ટ કહે છે એ બેગ. તો ટીચર કહે છે યસ ઇટ ઇઝ.
तो ए प्रमाणे तमारे खाली जग्या में जवाब लखवानो छे कि आ चित्र छे लीफ, लीफ एटले के पांदड़ू। तो अहीं टीचर कहे छे व्हाट्स इन माय हेन्ड, एटले के मारा हाथ में शू छे। स्टूडेंट कहे छे अ फ्रूट, तो टीचर कहे छे नो इट इज अन फ्रूट नथी। तो स्टूडेंट कहे छे अ लीफ, तो के यस इट इज। तो तमारे आ खाली जग्या तमारे लखवानी छे। एज प्रमाणे छे अहीं सेनू चित्र देखाय छे, नेकलेस। तो ए नेकलेस अने चित्र बन्ने सरखा छे। तो अहीं टीचर कहे छे के ए नेकलेस नथी। तो स्टूडेंट कहे छे के अ नेकलेस, तो के यस इट इज। पहला स्टूडेंट शू कहे छे अहीं, अ पेर ऑफ शूज, एटले के ए शूज छे, એટલે કે જૂતા છે। તો તમને આ જૂતાનું ચિત્ર દેખાય છે નહીં, તો આ જૂતા નથી, તો આ શું છે, નેકલેસ છે। એ પ્રમાણે આગળ એક્ટિવિટી બીજી છે કે ટીચર કહે છે કે અ કેપ, સ્ટુડન્ટ બોલે છે અ કેપ, તો આ કેપ છે નથી, તો શું છે, આ બલૂન છે। તો ટીચર કહે છે યસ ઇટ ઇઝ। અહીંયા છે ટીચર કહે છે વોટ્સ ઇન માય હેન્ડ, તો સ્ટુડન્ટ કહે છે અ સ્પૂન, તો આ સ્પૂનનું ચિત્ર છે નથી, આ શેનું છે, ગ્લાસ। તો ટીચર કહે છે યસ ઇટ ઇઝ, ઓકે। અહીંયા જે તમને બે ટપકા દેખાય છે એ બે ટપકાનું અર્થ છે કે કહેવું, રાઈટ। આગળ એ પ્રમાણે છે કે અ બુક, બુકનો મિનિંગ છે ચોપડી। તો સ્ટુડન્ટ કહે છે પેન્સિલ, તો ટીચર કહે છે નો, તો શું છે, બુક, તો યસ ઇટ ઇઝ। તો તમને આ ચેપ્ટર ખ્યાલ આવ્યો હશે। આ તમારે આઇડલની બુકમાં પેજ નંબર ખાલી જગ્યા છે એ તમારે લખવાની છે। આની સાથે તમને હું PDF પણ મોકલીશ। તો એ પ્રમાણે તમારે આઇડલની વર્કબુકમાં આન્સરો લખવાના છે। આગળના પાર્ટ ટુમાં ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો, અને તમારે આ હોમવર્ક ઘરે કરવાનું છે, ઓકે।